જામકંડોરણા ખાતે ગોંડલના જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રવેશની મંજૂરી મળતા ક્ષત્રિય યુવાનો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ હતી. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રવેશની મંજૂરી આપી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ નરેન્દ્રસિંહ ઝાલા તથા પ્રશાંતભાઈ ખડેરિયા રોકાયા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં પ્રવેશની મંજૂરી મળતાની સાથે જામકંડોરણા તાલુકાના ક્ષત્રિય યુવાન ભાઈઓ ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આ તકે સિદ્ધરાજસિંહ જાડેજા, રાજપાલસિંહ વગેરે યુવાનોએ જામકંડોરણાના બસ સ્ટેન્ડ પાસે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. આજરોજ અમારા ગોંડલ તાલુકાના માજી ધારાસભ્ય ધીરજસિંહ જાડેજા બાપુ, જે ગુજરાતમાં પ્રતિબંધ હોય જેને સુપ્રીમ કોર્ટે રાહત આપી અને ઘણા સમયથી આ ગુજરાત બહાર રહેતા, આજ સુપ્રીમ કોર્ટે રાહત આપી. જેમ રામ વનવાસમાં હતા તેમજ અમારા જયરાજસિંહ બાપુ વનવાસમાં હતા, જેને સુપ્રીમ કોર્ટે રાહત આપી, એટલે અમે ક્ષત્રિય યુવા સંગઠન જામકંડોરણા ક્ષત્રિય સમાજ ખુશીની લાગણી અનુભવીએ છીએ. તેમજ જામકંડોરણા રાજપૂત સમાજ અને ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આજરોજ જામકંડોરણા બસ સ્ટેન્ડ ખાતે ફટાકડા ફોડી અને યુવાનો દ્વારા ખુશીની ઉજવણી કરવામાં આવી છે. આવી જ રીતે જયરાજસિંહ બાપુ ખૂબ આગળ વધે અને જામકંડોરણા સમાજ અને ક્ષત્રિય યુવા સંગઠન હંમેશા તેમની સાથે છે. આતલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા.